વલસાડની ધરમપુર બેઠક પર પેચીદો જંગ. ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એ બેઠક કબજે કરવા જીતના દાવા કર્યા. ધરમપુર બેઠક પર ત્રિપાંખીયો જંગ રહેશે, જેના પરિણામ પર સૌ કોઈની મીટ મંડાઈ છે. ધરમપુર બેઠકના સમીકરણ આ વખતે બદલાયા છે. અહીં એક જ સમાજના 8થી વધુ ઉમેદવારો અલગ અલગ પક્ષથી ચૂંટણી લડી રહ્યા છે. તો બીજી તરફ તાપી પાર રિવર લિંકનો મુદ્દો હજુ સમ્યો નથી. આદિવાસી સમાજનો ઝુકાવ કોના તરફ રહેશે અને પાર તાપી રિવર લિંક મુદ્દો આ ચૂંટણીમાં શાસક પક્ષને સૌથી વધુ નુકસાન કરી શકે છે અને એનો ફાયદો આદિવાસી સમાજના નેતા અપક્ષના કલ્પેશ પટેલ અને કોંગ્રેસ ઉઠાવી શકે છે. તો બીજી તરફ ભાજપે આ મુદ્દો રદ કરી દીધો હોવાની વાત કરી છે, પરંતુ આદિવાસીઓ હજી પણ શ્વેત પત્રની માંગ કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દાઓ આ વખતે ધરમપુર બેઠકનું પરિણામ નક્કી કરશે અને અલગ દિશામાં લઈ જાય તો નબાય નહીં. ધરમપુર બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે. ત્રણેય પક્ષે આ વખતે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. ગામે ગામ ઓટલા બેઠકો અને સભાઓ યોજી મતદારોને પોતાના તરફ ખેંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ધરમપુર વિધાનસભામાં વલસાડ તાલુકાના 42 ગામમાં ચૂંટણીના પરિણામો બદલી શકે એમ છે. ભાજપ દ્વારા 42 ગામોમાં પ્રચારને વધારે જોર માર્યો છે અને ભાજપ તરફ ગામોમાં રહેશે તેવું ભાજપ ઉમેદવાર અરવિંદ પટેલે દાવો પણ કર્યો છે અને જીત થશે તેવી પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે. ધરમપુર બેઠક પર જે ત્રિપાંખીયો જંગ છે તેમાં ચોક્કસથી આદિવાસી સમાજના મતોનું વિભાજન અને પાર તાપી લિંગ મુદ્દો અને 42 જેટલા ગામોના મતદારોએ ધરમપુર બેઠકના સમીકરણ બદલી લોકોને અસમંજસમાં મૂક્યા છે. ત્યારે ત્રણેય પક્ષના ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે. એ તો 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. અત્યારે અમે અમારા દરેક ગામમાં અમારા દરેક બૂથમાં પેજ કમિટી, બૂથ પ્રમુખ, અમારા ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને વિવિધ મોરચા, આ બધા જ સાથે મળીને ગામે ગામ અમે જઈને આ રીતે અત્યારે મિટિંગો કરીએ છીએ, ગ્રુપ મિટિંગો. અને આવનારા દિવસોમાં જે પાર્ટીની પદ્ધતિ પ્રમાણે જે સ્લીપ આપવાની અને લોકોને જે આવકાર આપવાનો અને ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે અને આવનારી વિધાનસભાની ચૂંટણી એ દેશના ભવિષ્યને ઘડનારી ચૂંટણી છે, એટલે 2024નું આ સેમિફાઇનલ છે અને નરેન્દ્રભાઈના નામથી અને ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી છે અને આગામી દિવસમાં આ વિસ્તારમાં વિકાસ માટે જ અમે લોકો વચ્ચે વાત કરી છે. જ્યારે પાર તાપીનો મુદ્દો લઈને બેઠા અને એ કોંગ્રેસ એક સીધી રીતે લોકો વચ્ચે જઈ નહીં શકતા ત્યારે એ લોકો આ આદિવાસી સંગઠન નામે લોકો વચ્ચે ગયા હતા અને અમે ત્યારે પણ કીધું હતું કે આ કોંગ્રેસ લોકોને ભડકાવવાનું કામ કરે છે અને તમે જોયું હશે કે આજ લોકો કોંગ્રેસની ટિકિટ માંગવા દોડ્યા અને કોંગ્રેસમાં એ લોકોનો વિક્ષેપ પડ્યો અને અત્યારે બળવો કરીને અપક્ષ પણ ઉમેદવારી કરી છે અને આ વિસ્તારના વિકાસ સિવાય અમારી કોઈ વાત. અમે ચૂંટણીમાં પ્રચાર કરીએ છીએ અને જે રીતે અમને આવકાર મળે છે એ જોતાં અમને એટલો વિશ્વાસ છે કે ન ધારેલી લીડ અમે આ વિસ્તારમાંથી આપીશું એટલો સંપૂર્ણ વિશ્વાસ અમને. ખૂબ જાગૃતતાથી કામ કરી રહ્યા છીએ. અમારા વલસાડ વિધાનસભામાં આવતા ગામો એ અમારા 42 ગામના સરપંચો ભાજપ સમર્પિત છે, બધું જ સંગઠન અમારું ભાજપનું છે અને અહીંના વિસ્તારમાં વિકાસના કામો પણ ખૂબ સારા પ્રમાણમાં થયા છે, એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ગામો ભાજપ સમર્પિત રહેશે. કોઈ ટક્કરનો સવાલ જ નથી. ધરમપુરની પ્રજા કોંગ્રેસ સાથે છે ને હું કોંગ્રેસનો ઉમેદવાર છું, એટલે કોંગ્રેસને જીતાડશે એમાં બે મત નહીં. ટક્કરનો સવાલ જ ઊભો થતો નથી. આજે અમારા જે મુદ્દા છે લોકોને સ્પર્શેવા, આજ સુધીમાં 27 વર્ષ રાજમાં ભાજપે અહીંના સ્થાનિક લોકોનું કે સ્થાનિક માણસોનું કોઈક જગ્યાએ કાંઈ પણ સંભાળ્યું નથી. એ જંગલની જમીનની વાત આવે તો મસ્કરી કરવામાં આવશે, બે ગુંઠા આપી દેવામાં આવે. પીએમજીની વાત આવે તો એમની સરકાર પછી કામો બંધ છે. તમે નરેગાની વાત આવે તો નરેગા પણ બંધ છે. હાલ તો મજૂરી નથી આપવાની, તમારે રસ્તા નહીં બનાવવાના તમારે, અને તમારે સામે જે જંગલી જમીન તે પણ એમને નહીં, હક અને અધિકાર પણ ન આપવો તો પછી કેવી રીતે આગળ ચાલી શકે? એટલે હું ચોક્કસપણે કહું છું કોંગ્રેસ જ વિનમાં રહેશે એમાં બે મત નથી. અમારે પ્રચાર સમિતિઓ જુદી જુદી ટીમ, એક પ્રચાર સમિતિ છે, એક વ્યસ્તા સમિતિ છે અને એક નેતાગણ કે જેઓ પ્રચાર માટે જાય છે, ત્રણ સમિતિઓ છે. એ પોતાનું વ્યસ્તા પોતાના રીતે જબરજસ્ત ગોઠવીને જઈ રહી છે આગળ. અને જે ચૂંટણી ઢંઢેરો છે, જે અમારા વચનો છે, એ વચનો છેલ્લે સુધી અમે પહોંચાડીએ છીએ અને એ રીતનો જબરજસ્ત અમારો પ્રચાર ચાલે છે. બીજેપીને કોઈને ક્યાંક ડર સતાવે છે. હું ચોક્કસપણે જાણું છું કે આ વખતે જે સીટ વલસાડની છે એ વલસાડની સીટ જ્યારે કોમ્પિટિશનમાં આવતી હોય, જે સીટ 60,000થી ચૂંટેલા એ સીટ કોમ્પિટિશનમાં આવતી હોય, એનો અર્થ શું થાય
સામગ્ર રીતે આખા વલસાડમાં એમને ડર છે કે પાંચે પાંચ સીટમાંથી કઈ સીટ આપણે બચાવી, એની માટેને હોડશે એટલે એક બે ત્રણ ચાર વાર પણ આપશે. કેમ કે એમને ડર છે કોઈને કોઈ જે હારવાની, એના નાતે ચોક્કસપણે કહું છું કે કોંગ્રેસ જીતેશે. મળે તો પણ અમે કોઈ સવાલ નથી કે બાજુમાં રાહુલ ગાંધી આવ્યા છે, એટલે હું ચોક્કસપણે કહું છું કે પ્રિયંકા માટે અમારો આગ્રહ છે. પ્રતાપી લિંક યોજનાની તમે વાત કરો છો, એ આંદોલન જે ચાલ્યું એને સપોર્ટર કોણ હતા? તો કોંગ્રેસ સમિતિ હતી, કોંગ્રેસના આગેવાનો હતો, કોંગ્રેસ પાસે આવ્યા ને એની સામે લડત ઉઠાવી. એ ગાંધીનગરમાં મિટિંગ થઈ તેની વાત હોય કે લોકલ લેવલે મિટિંગ થાય, જે આંદોલન ચલાવનારા માનો કે આગેવાન તરીકે જતા હતા એ પણ અમારા આનંદભાઈ હતા, અમારા ધારાસભ્ય છે. ને હું ચોક્કસપણે માનું કે આનંદભાઈનું માનશે, મારું પણ માનશે કોંગ્રેસના લીડર તરીકે. અને ચોક્કસપણે કહું છું કે આપણને કોંગ્રેસનો વોટ આપવાના, એમાં કોઈ સવાલ જ ઉભો નથી થતો. જાતિ બીજું ત્રીજું સમીકરણ નથી ઉભું થતું. કેમ કે ઉમેદવાર તો કોઈ પણ કોમિટી ના હોય, એ તો પાર્ટી પર ચાલતા હોય, એમાં કોઈ સવાલ જ નથી. હું ચોક્કસપણે જાણું છું કે મતોનું વિભાજનનો કોઈ સવાલ ઊભો નથી. કોંગ્રેસ અને ભાજપ બીજી પાર્ટીઓ અહીંયા પિક્ચરમાં છે નહીં. આમ આદમી પણ પિક્ચરમાં નથી, બીજી પાર્ટી પણ પિક્ચરમાં નથી, અપક્ષ પણ પિક્ચરમાં નથી, સીપીએમ પણ પિક્ચરમાં નથી. હું ચોક્કસપણે કહું છું. જય આદિવાસી. કલ્પેશ પટેલ, ધરમપુર 178 વિધાનસભા આદિવાસી અપક્ષ ઉમેદવાર. કલ્પેશ પટેલ ઉમેદવારી નથી કરી, ઉમેદવારી આદિવાસી સમાજે કરી છે. મારું માનવું છે કે આ વિધાનસભામાં, ધરમપુર 100 વિધાનસભામાં આદિવાસી 80% પ્રભુત્વ ધરાવે છે. સમાજે નક્કી કરવું કે સમાજને હરાવવો છે કે જીતાડવો છે. પાર તાપી રિવર લિંક યોજનામાં આખા આદિવાસી સમાજે સરકારને ઘૂંટણીએ પાડી દીધી હતી. મારું માનવું છે કે લોકો અમારા જાગૃત છે, શિક્ષિત છે. આ વખતે 100એ 100% મતદાન થશે અને આદિવાસી સમાજની પાઘડીની તાકાત બતાવશે. ધરમપુર તાલુકાના લોકો સારી રીતે જાણે છે કે એક જ જાતિના 9 લોકોએ ઉમેદવારી કરી છે, પરંતુ જ્યારે જે 9 લોકોએ ઉમેદવારી કરી તે દરેક લોકો જ્યારે તકલીફમાં હોય, પછી પાર તાપી રિવર લિંક યોજના હોય, વિદ્યાર્થીના ટેબ્લેટનો પ્રશ્ન હોય, આશા વર્કર બહેનોનો પ્રશ્ન હોય, શિક્ષકોનો હોય કે અન્ય કોઈ પણ પ્રશ્ન, એમને વાચા આપવા માટે કોણ ગયું છે? જે ઉમેદવારો છે 15 દિવસ પહેલાં બહાર નીકળે છે અને એમ કહે છે કે અમે પીઢ છીએ, એ લોકોએ નક્કી કરવાનું કે સમાજ માટે હર હંમેશ દોડતા સાથે રહેવું કે પીઢ એવું કહેવાવાળા સાથે રહેવું. રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.